પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે બેટ દ્વારકામાં 10,000 જનસંખ્યા ધરાવતા આ ટાપુ પર પ્રથમ વખત એનસીસી દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન કરી અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। બેટ દ્વારકા 10,000 જનસંખ્યા ધરાવતા આ ટાપુ પર પ્રથમ વખત એનસીસી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત દ્વારકા તેમજ જામનગરના 42 ટાપુ પર એનસીસી દ્વારા કાયમી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના જામનગર અને દ્વારકા જિલ્લાના 42 ટાપુ જે વિરાન ટાપુ ગણવામાં આવે છે ત્યાં એનસીસી દ્વારા તિરંગો લહેરાવી અનોખી રીતે દેશભક્તિના રંગે ઉજવણી કરવામાં આવી હતી। દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ પર દ્વારકા આવતા પ્રવાસીઓ બોટ દ્વારા બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે ત્યારે આ ટાપુ પર એનસીસી દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન કરી અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે બ્રિગેડિયર અજીતસિંહ, એનસીસી કમાન્ડર કોચર તથા નીરજકુમાર તથા એનસીસી હેડ કાશીદ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, CN24 ન્યૂઝ, દ્વારકા।